नमस्ते भाई मित्रों, કેમ છો બાળકો? મજામાં ને? આ જોડીને આંખો બંધ કરો. આપણે એક શ્લોક ગાઈશું. આપણે હોમવર્ક કરવાના પહેલા ભગવાનનું નામ લઈએ ને. આ જોડીને આંખો બંધ કરો. તો બધા આંખો બંધ કરો છો? નહીં કરતા કરો તો આંખો બંધ કરો. એક શ્લોક ગાઈશું. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्। धियो यो नः प्रचोदयात्। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। ॐ शान्ति शान्ति शान्ति। कुकलो बाळको गुड बजो। હવે તમને વિષયની ખબર પડે છે ને? શું છે બોર્ડ ઉપર? એક પડે એક, બગડે બે, એટલે કયો વિષય કહેવાય? ગણિત વિષય. બધા ટીચરો સમજાવે છે, હવે તમે ઉડતી જતા હશો જરૂર, હેને? હવે આપણે ગણિતના વિષયમાં કેટલા અંકોની ઓળખ લઈએ છીએ? એક થી પાંચ અંકોની, હે ના? એક થી પાંચ અંકોનો આપણે અભ્યાસ કરીએ છીએ. હવે તમે ઓળખતા તો શીખી જ ગયા હશો, હે ને? હવે તો આપણે બોલી લઈએ. લખવાનું આપણે ઓળખવાનું છે પાંચ અંક, પણ આપણે બોલવાના કેટલા છે? એક થી દસ સુધીના અંકો બોલવાના. અત્યાર સુધી એક થી પાંચ બોલતા હતા ને, હવે કેટલું બોલવાનું છે? એક થી દસ સુધી. હવે એના પહેલા આપણે એક હાથની આંગળી, પાંચ આંગળીઓ છે ને એક હાથમાં, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ આંગળીઓ છે, એટલા અંકોનો અભ્યાસ કરતા હતા. હવે આપણે એક થી દસ સુધી, બે હાથની આંગળી કેટલી છે? દસ. દસ સુધી રોજ બોલવાનું, પછી હોમવર્ક કરવાનું. બોલો તો, એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, અને એકડે મીંડે દસ. રોજ એક થી દસ સુધી બોલવાનું, અને એક થી પાંચ અંકો જે આપણે ઓળખ લેવાની છે. હવે તમને એ પણ એક લખતા આવડે છે ને? હવે આપણે બગડે પણ મૂકવાનું છે. આપણે એના પહેલા પીરિયડમાં એ મૂંટાયું હતું ને, હવે બે વાર બગડે મૂકવાનું. હવે બોર્ડ ઉપર જો તો એના પહેલા આપણે કેવી રીતે ગોળ કર્યા હતા? આપણે અહીંયા અંક લખ્યું હતું, પણ એક કરોડમાં જોઈ જોઈને ગોટી પછી ગોળ કર્યા હતા. હવે આવી રીતે અત્યારે આપણે કેવી રીતે ગોળ કરવાનું છે? આ ચોરસ માંથી, જે ચોરસ માં લખેલા છે બગડે બે, એ ચોરસ માંથી શોધવાનું છે. આમાં શોધીને જ ગોળ કરવાનું છે. જો સૂચના પ્રમાણે કરો. આમાં શું સૂચના લખી છે? બગડે બે શોધીને ગોળ કરો. એટલે આ ચોરસ માંથી ગોળ શોધવાનું છે. ક્યાં અને શું કહેવાય? બગડે બે. હવે ઓળખો છો ને તમે બગડે બે? હવે બગડે બે આમાં બધામાં નહીં જોવાનું, આ ચોરસની અંદર જ જોવાનું છે. આમાં આ જોવાનું બગડે બે છે નથી, આ બગડે બે છે નથી, આ બગડે બે છે, હા આ બગડે બે છે, એના કરતે મોટું ગોળ કરી દેવાનું છે. આવી પછી આ બગડે બે છે નથી, આ શું છે? ચોગડે ચાર. હવે બીજા ખાનામાં જોવાનું, અહીંયા શું કરવાનું છે? ત્રગડે ત્રણ શોધીને ગોળ કરો, એવી સૂચના લખેલી છે. ત્રગડે ત્રણ શોધીને ગોળ કરવાનું છે, એટલે આ ચોરસના અંદર ક્યાં ત્રગડે ત્રણ લખેલું છે એના ફરતે આપણે ગોળ કરવાનું છે. જો તાવ ત્રગડે ત્રણ ક્યાં છે? આ છે ત્રગડે ત્રણ નહીં, એને શું કહેવાય? ચોગડે ચાર. એને શું કહેવાય? બગડે બે. આને શું કહેવાય? પાંચડે પાંચ. પણ આવો ત્રગડે ત્રણ છે, હા, ત્યારે આને ત્રગડે ત્રણ કહેવાય. ત્યાં ત્રણ ફરતે આપણે મોટું ગોળ કરી દઈશું. બહાર નીકળે નહીં, અંક અંદર રહેવું જોઈએ. ગોળ અંકની ઉપર આવવું ના જોઈએ, હા, વ્યવસ્થિત ગોળ કરવાનું છે. હવે શું લખ્યું છે? ચોગડે ચાર શોધીને ગોળ કરો. સૂચનામાં લખેલું છે ચોગડે ચાર શોધીને ગોળ કરો, એટલે આપણે આ ચોરસમાં ચોગડે ચાર ક્યાં લખે છે એ શોધીને ગોળ કરવાનું છે. આવો ચોગડે ચાર ક્યાં છે એ જોવાનું છે. આ ચોગડે ચાર છે નહીં, આ ચોગડે ચાર છે નથી, આવું છે નથી ને, આ ચોગડે ચાર છે નહીં, એ તો
હવે આ જોડે ચાર છે છે ને આવો હા તો એના પર એક ગોળ કરવાનો છે હવે આમાં શું સૂચના લખેલી છે એનો શું કહેવાય શું કહેવાય એનો કેટલા દિવસથી આપણે બોલીએ છીએ તો ઓળખતા જ છો તમે તમે શું કહેવાય એને પાંચડે પાંચ હવે આવો પાંચડે પાંચ આ ચોરસના અંદર ક્યાં છે એને શોધીને આપણે તેના ફરતી ગોળ કરવાનું છે બે આ પાંચડે પાંચ છે નહીં શું છે એનું નામ ત્રગડે ત્રણ આ પાંચડે પાંચ છે નહીં એક ગડે એક આ છે પાંચડે પાંચ નહીં શું કહેવાય એને બગડે બે આ પાંચડે પાંચ એના જેવો છે ને તેના ફરતે આપણે મોટું ગોળ કરી દઈશું હવે અંક આ ગોળના અંદર જ રહેવું જોઈએ બહાર આવવું જોઈએ નહીં એ તમારે ધ્યાન રાખવાનું મોટું ગોળ કરવાનું અંક અંદર રહેવું એવી ખબર પડી ને હવે કેવી રીતે કરવાનું એક ચોરસના અંદર એના પહેલા આપણે એક લાઈનમાં શોધ્યું હતું ચોરસમાં અંક લખેલું હતું તો એમાંથી શોધી પછી ગોળ કરતા હતા હવે આ મોટા ચોરસની અંદર અંક લખેલા છે આમાં શોધીને તમારે ગોળ કરવાનું છે હવે આપણે એના પહેલા પિરિયડમાં એક પર એક લખ્યું હતું ને હવે આજે ફરીથી આપણે એક પર એક લખીશું હવે બધા લખતા આવડતું જ હશે હે હવે વ્યવસ્થિત ખાનાની અંદર લખવાનું જેવો તેવો એક પર એક લખવાનું નહીં ખાનાની બહાર નીકળે તો તરત ઘૂસી નાખવાનું અને નાનું લખી દેવાનું ખાનાની અંદર હવે બોલો તો એક અડે એક ત્યાં સુધી આપણે નીચેનું ખાનું છોડતા હતા હવે નીચેનું ખાનું નહીં છોડવાનું હવે બાજુના ખાનું છોડી દેવાનું એક લાઈન અને દરેક ખાનામાં લખવાનું બે એક અડે એક બોલતા જવાનું લખતા જવાનું બોલતા જવાનું એક અડે એક બાજુ એક લાઈન લખી છે ને હવે બીજી લાઈન છોડી દેવાની છે એમાં નહીં લખવાનું જી એના બાજુના લાઈનમાં લખવાનું છે એક અડે એક બોલવાનું ને લખવાનું ધીમે ધીમે લખવાનું સારા અક્ષરે લખવાનું એક અડે એક આવી રીતે એક એક લાઈન છોડીને એક અડે એક લખો મોટું થાય તો ભૂસી નાખવાનું અને ખાનાની અંદર લખી દેવાનું છે આવી રીતે પાણું ભરીને એક પર એક લખો વ્યવસ્થિત અને પછી શું કરવાનું હવે એના પહેલા પિરિયડમાં આપણે બગડે બે એક વાર મૂક્યું હતું હવે આજે બે વાર મૂકવાનું છે ને એટલે તમને બગડે બે લખતા આવડી જશે જો શું કરવાનું છે એટલે બેસી મૂકવાની અને ધીમે ધીમે મમ્મીએ જે પેનથી લખી આપેલું હશે એના ઉપર જ પેન્સિલ ફેરવાની છે બહાર નીકળવા દેવાની નથી હાથ ઉઠાવવાનું નથી અને બોલતા જવાનું ગડે બે વળાંક વ્યવસ્થિત આવડવું જોઈએ ગડે બે બોલવાનું એટલે ઓળખતા આવડી જાય જલ્દી જાડ જાડ બનાવી દેવાનું આવી રીતે બગડે બે ગૂંટવાનું હવે કેટલું લેસન છે તમારે જો તો આજે કેટલું લેસન કરવાનું છે આ તો બધું મમ્મી લખી આપશે સૂચના લખી આપશે અને આ અંક લખી આપે તમારે આમાંથી શોધવાનું અને મોટું ગોળ કરવાનું અંક ઉપર ગોળ આવવું જોઈએ નહીં આવી રીતે તમે ગોળ કરશો તો એ ખોટું પડે છે ગોળ આવી રીતના જ હોવું જોઈએ અંક આ તમે જે ગોળ કરો છો એના અંદર હોવો જોઈએ આ બરાબર છે આ ખોટું પડે છે એવી રીતે કરવાનું નથી શાંતિથી ધીમે ધીમે કરવાનું પણ અંક ગોળના અંદર આવવો જોઈએ એવી રીતે તમારે શોધીને ગોળ કરવાનું છે એક મેં તો અહીંયા બે ત્રણ ચાર ને પાંચ અંક લીધા તમે એના કરતા પણ ઓળખવા માટે વધારે અંક લો મમ્મી જેટલું કરી આપે એના પ્રત્યે તમારે ગોળ કરવાનું છે સૂચના આ બધું મમ્મી લખી આપશે તમને બરાબર પછી બીજા પાને તમારે જાતે એક પર એક લખવાનું છે અને બગડે બે ગૂંટવાનું પણ છે ત્રણ પાના ભરીને લેસન છે તમને
ये तारीख અને વાર મમ્મી લખી આપશે પછી સૂચના લખી આપે અને આ બધું પરી આપશે તમારે ઉપર એક સારા અક્ષરે લખવાનું છે બોળે મસ્ત કરવાનું છે અને બગડે વે ગૂંથવાનું છે એટલે લેસન કરવાનું